તે ડેમો માટે ઠીક મિત્રો એકદમ નવી સ્ટાઇલ મિત્રો જેમ કે ટીમ લેટેસ્ટ ટેક્સ સ્ટાઇલ વાળું તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અ લાઇટ મોસ અને એપ્લિકેશનની જરૂર પડશે તો ચાલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખવાડી દઉં મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અ લાઇટ મોસ અને એપ્લિકેશન છે મિત્રો એમાં તમારે જેમ કે આ રીતના આપણે ટીમ લી બીટમાં પ્રોજેક્ટ છે જોઈ લો જયેશ પટેલ ટીમ લી બીટમાં પ્રોજેક્ટ મિત્રો જે આ રીતના આપણે ટીમ લી બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે અ લાઇટ મોસનમાં એડ કરી લેવાનું છે જેમ કે આ બીટ બીટમાં પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો ત્યાં જઈ અને મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ છે તમારે એડ કરી જેમ કે ઇમ્પોર્ટ કરી અને પછી તમારે ઓપન કરવાનો રહેશે મિત્રો તો મિત્રો તમે ઓપન કરશો મિત્રો તમારે જેમ કે આ રીતના આપણે પૂરેપૂરું આ રીતના પેજ જોવા મળશે મિત્રો તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારે જેમ કે સ્ટાર્ટમાં આવી જવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે જેમ કે તમે જે ફોટાનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે મિત્રો સૌથી પહેલાં જેમ કે જોઈ લો અહીંથી આપણે પ્લસમાં જ અહીંથી જવાનું છે મીડિયાવાળા આ ઓપ્શનમાં અને પછી તમારો ફોટો એડ કરી લેવાનો છે મિત્રો જો તમારે આ રીતના ફોટો એડ કરી તો તમારે જે ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરવાનો છે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનું છે પૂરેપૂરું આપણે જેમ કે ઓગણત્રીસ સેકન્ડ સુધીને અટકી જાય તો આવું ઓપ્શન જોવા મળશે તો આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારે જેમ કે સ્ટાર્ટમાં આવી જવાનું છે અને ત્યારબાદ તમારે જે ફોટો છે એને આ રીતનો ગોળ રાઉન્ડ તમને જોવા મળે તો એને આપણે પકડવાનું છે એ રીતના પકડી અને મિત્રો તમારે નીચેની સાઈડ ખેંચવાનું છે મિત્રો જ્યાં તમારો સોંગ આવે ત્યાં તો જો તમારે આ રીતના ખેંચશો મિત્રો જેમ કે હવે તમને સોંગ જોવા મળશે આ રીતના ખેંચી રહેવાનું છે તો મિત્રો તમે આ રીતના થોડી વાર ખેંચી રહેવાનું છે સોંગ આવે તો સોંગ ઉપર આપણે આ ફોટો મૂકી દેવાનો છે તો જો આપણે આ રીતના ફોટો છે તમારે સેટ કરી લેવાનો છે જેમ કે અહીં તમારે મૂકી દેવાનો છે હવે મિત્રો તમારે જે ટેક્સ છે મિત્રો જેમ કે આ ટેક્સ તમને જોવા મળે છે મિત્રો આપણે ટેક્સમાં તમારે જેમ કે જેમ કે ફોન્ટ એડ કરવાનો છે જેમ કે જો તમારે આ જે લખેલું છે તો આપણે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી એડિટમાં જઈ એડિટમાં જઈ અને મિત્રો ત્યાર વર્ષે તમારે જે આ ધીરે દેખાય છે ત્યાં ક્લિક કરીને અહીંથી તમારે વી ઓલ ફોન્ટમાં જવાનું છે મિત્રો તમારે આ રીતનો ફોન્ટ છે તમારે એડ કરી લેવાનો છે તો મિત્રો હવે તમારે વી ઓલ ફોન્ટમાં જવાનું છે વી ઓલ ફોન્ટમાં જઈ અને ત્યાર પછી તમારે જેમ કે હવે તમને આ રીતનું પેજ મળશે તો હવે તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી તમારે આવી જવાનું છે ઇમ્પોર્ટવાળા ઓપ્શનમાં અને મિત્રો તમારા ફોન છે તમારે ડાઉનલોડ કે ડાઉનલોડ કરી લેવાનો છે જેમ કે તમારો ફોન છે એ તમારા ડાઉનલોડના ફોલ્ડરમાં હશે મિત્રો તમારે ડાઉનલોડનો ફોલ્ડર ઓપન કરવાનું છે હવે મિત્રો જેમ કે મિત્રો હું તમને અહીંથી બતાવું છું તો જોઈ લો તમારું જેમ કે આ રીતના ડાઉનલોડનો ફોલ્ડર હશે તમે મિત્રો તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તૈયાર પછી તમને આ રીતનો ફોન્ટ મળશે તો આપણે એની પર ક્લિક કરી દેવાનો છે તમારો ફોન્ટ એડ થઈ જશે અલાઈટ મોસનમાં તો હવે તમારે સાઈડમાં ક્લિક કરીને મિત્રો તમારે જોઈ લેવાનું છે અહીંથી તમારો ફોન્ટ એડ થયો કે નથી થયો મિત્રો આ રીતના ખેંચીને મિત્રો મિત્રો જો તમારે આ રીતનો ફોન્ટ છે તમારે એડ થઈ જશે આપણે એની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ટેક્સ એ તમારે બદલાઈ જશે તો મિત્રો હવે તમારે અહીંથી ખરા નિશાની પર ક્લિક કરી દેવાની છે તો મિત્રો હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે જેમ કે ટેક્સ છે મિત્રો તમારો તો એની પર આપણે ક્લિક કરી એડિટમાં જવાનું છે એડિટમાં જ મિત્રો તમે હવે અહીં ક્લિક કરશો એટલે તમારે પહેલાં નંબરનો ફોન્ટ જોવા મળશે તો ખાલી એની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોન્ટ એડ થઈ જશે હવે તમારે અહીં ખરા નિશાની કરી લેવાની છે બે વાર તો જો તમારો ટેક્સ જોઈએ મિત્રો આ રીતનો બદલાઈ જશે મિત્રો તમારે જોવું તો જોઈ શકો છો મિત્રો જો તમારે આ રીતના આખા સોંગમાં મિત્રો આપણે જેટલા પણ જે ટેક્સ લખેલા છે એમાં તમારે આ રીતના ફટાફટથી તમારે જે આ ફોન છે તમારે એડ કરી લેવાનો છે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં મિત્રો આ રીતનો ફોન છે હું ફટાફટથી એડ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો

તો જો આપણે આ રીતના કટ કરીએ એકવાર સાઈડમાં ક્લિક કરશું તો તમારો આ રીતનો કલર છે તમારો એડ થઈ જશે મિત્રો તમારે પાછળ જવાનું છે પાછળ જઈ હવે તમારે આ રીતનો ટેક્સ મળશે આપણે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે ટેક્સ પર ક્લિક કરી કલરમાં જવાનું છે કલરમાં જઈ અને ત્યાર હોય ત્રીજા નંબરનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને તમારો બ્લેક કલર છે તો આપણે એની પર ક્લિક કરીને અહીંથી તમારે ગ્રીન કલર સિલેક્ટ કરી લેવાનો છે તો મિત્રો એની પર ક્લિક કરી એકવાર સાઈડમાં ક્લિક કરી અને પછી તમારે અહીંથી પૂરું કટ કરવાનું રહેશે મિત્રો અહીંથી તમારે આ રીતના કટ કરી હવે તમારે એકવાર સાઈડમાં ક્લિક કરી અને મિત્રો તમારે પાછળ જ બીજો જે જ્યાં ટેક્સ લખેલો છે તો એની પર તો આપણે આની પર ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરી કલરમાં જે નહીંથી આપણે ત્રીજા નંબરનો ઓપ્શન છે તો ત્યાં ક્લિક કરીને નહીંથી તમારે બ્લેક ઉપર ક્લિક કરવાનું છે બ્લેક ઉપર ક્લિક કરી ગ્રીન કલર છે તમારે સિલેક્ટ કરી એકવાર તમારે અહીં ક્લિક કરીને આપણે પૂરું કટ કરી દેવાનું છે તો ચાલો તમારા આ રીતના આપણે જેટલા પણ ટેક્સ છે મિત્રો એમાં તમારે જે આ રીતનો કલર છે મિત્રો એ તમારે ફટાફટથી એડ કરવાનો રહેશે મિત્રો તો તમારા આ રીતના આખા સોંગમાં છે જે કલર છે જેમ કે ટેક્સ છે મિત્રો એમાં તમારે આ રીતનો કલર એડ કરી લેવાનો છે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં કલર એડ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો

ખાલી અહીંથી તમારે જે આ એ સેપ છે ને તો તમારે પેસ્ટ કરી દેવાનું છે તમારે આ રીતના સેપ પેસ્ટ થઈ જશે હવે તમારે જેમ કે સેપ છે એનો આપણે કલર બદલવાનો છે જેમ કે કલરમાં જવાનો છે સેપ ઉપર ક્લિક કરી અહીંથી તમારે જેમ કે અહીં ક્લિક કરીને અહીંથી આપણે બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનું છે તો જોલો બ્લેક કલર સિલેક્ટ કરી એકવાર સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી દેવાનું છે તો જોલો આપણે આ રીતના હવે તમારે જે સેપ છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે જેમ કે સેપ ઉપર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનું છે ઓગણત્રીસ સેકન્ડ સુધી અંદર અટકી જાય તો આવું ઓપ્શન જોવા મળશે તો આપણે ક્લિક કરીએ હવે તમારે સ્ટાર્ટમાં આવી અને ત્યાર પછી તમને સેપની સામે મિત્રો આ રીતનું ગોળ રાઉન્ડનું ઓપ્શન મળશે તો આપણે એની પર ક્લિક કરીને તમારે જેમ કે નીચેની સાઈડ ખેંચી લેવાનું છે ફોટો આવે તો તમારે છોડી દેવાનો છે આ શેપ છે એ તમારે તો જો આપણે આ રીતના સેપ છે તમારે છોડી દેવાનું છે એટલે તમારું આ રીતના સ્ટેટસ બની જશે તો મિત્રો હવે તમારે જેમ કે તમારા જે ટેક્સ છે મિત્રો એ તમારે અહીં મૂકવાના રહેશે મિત્રો જેમ કે અહીં મૂકી દેવાના છે તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે આની પર ક્લિક કરવાનું છે આની પર ક્લિક કરી હવે તમારું મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય અને ત્યાર પછી તમારે અહીં ક્લિક કરીને અહીંથી પહેલાં આપણે છે તમારે ઝૂમ કરવાનું છે આ રીતના ખેંચીને તો જોઈએ આપણે આ રીતના ઝૂમ કરવાની છે પછી તમારે આ નંબર આ જે પહેલા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતના ખેંચી લેવાનું છે અને મિત્રો તમારે અહીં મૂકી દેવાનું છે અને તમારે સેપ થોડો ઝૂમ કરવો હોય તો મિત્રો તમે ઝૂમ પણ કરી શકો છો તો જોઈ લો આપણે આ રીતના તમારે ઝૂમ કરવા કરી લેવાનું છે તો ચાલો આપણે આ રીતના તમારે મૂકવાનું રહેશે મિત્રો તો મિત્રો હું જે સેપ છે હું ફટાફટથી સેટ કરી લઉં છું આ રીતના તો ચાલો તમારે પણ આ રીતના મૂકી દેવાનું છે મિત્રો હવે તમારે પાછળ જવાનું છે જે તમારો ટેક્સ છે મિત્રો તો આપણે એની પર ક્લિક કરીને મિત્રો મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય નહીંથી તમારે જેમ કે આ ઓપ્શનમાં જઈ અને તમારે આ રીતના ખેંચી લેવાનું છે તો જો આપણે આ રીતના તો તમારે ઝૂમ થશે તમારા પહેલા નંબરના ઓપ્શનમાં આવીને તમારે નીચેની સાઈડ ખેંચવાનું રહેશે તો જો આપણે આ રીતના ખેંચી લેવાનું છે નીચેની સાઈડ તો જો તમારે અહીં મૂકી દેવાનો છે તમારો ટેક્સ છે એ મિત્રો તો ચાલો આપણે આ રીતના મૂકવાની છે પાછળ જવાનું છે અને મિત્રો તમારા ટેક્સ પર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જાય અને આ ઓપ્શનમાં જે તમે આ રીતના ખેંચશો એટલે તમારો ટેક્સ ઝૂમ થશે ઝૂમ કરીને મિત્રો તમારે પહેલાં નંબરના ઓપ્શનમાં આવી અને આ રીતના આપણે મૂકી દેવાનો છે તો ચાલો તમારે આ રીતના ટે જે ટેક્સ છે તમારે આ રીતના મૂકવાના રહેશે મિત્રો હું આ રીતના જે ટેક્સ છે મિત્રો આ અહીં મૂકી દઉં છું ફટાફટથી બધા ટેક્સ તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો જો તમારે બધા ટેક્સ આ રીતના અહીં મૂકી દેવાના છે ને હવે મિત્રો તમારે જે ટેક્સ છે એમાં તમારે ઇફેક્ટ એડ કરવાનું છે અહીંથી આપણે પૂરું કટ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે ટેક્સ ઇફેક્ટનો જે પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનું છે તમારી અલાઈટ મોશનમાં અને પછી તમારે જેમ કે આ ટેક્સ છે અલાઇટ મોશન લખેલો એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જે ત્રણ ટપકા દેખાશે મિત્રો સામે તો આપણે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે કોપી ઇફેક્ટનું ઓપ્શન મળશે તો આપણે કોપી ઇફેક્ટ કરી હવે તમારે આવી જવાનું છે બીટમાં પ્રોજેક્ટમાં અને મિત્રો તમારા જે ટેક્સ જોવા મળશે તો ખાલી તમારે ટેક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે જેમ કે તમારા આ ટેક્સ છે તો આપણે ટેક્સ ઉપર ક્લિક કરી એ ઇફેક્ટમાં જઈ નહીંથી તમારે ત્રણ ટપકા દેખાય છે આપણે ત્યાં ક્લિક કરી નહીંથી આપણે પેસ્ટનું ઓપ્શન મળશે તો આપણે ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી દેવાનો છે તમારો આ રીતનો જે ઇફેક્ટ તમને જોવા મળશે તો મિત્રો તમારે જેમ કે આ રીતના આપણે જેટલા પણ ટેક્સ છે એમાં તમારે આ રીતનો ઇફેક્ટ છે તમારે મૂકી જેમ કે પેસ્ટ કરી દેવાનો છે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરી દઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનું છે હવે મિત્રો તમારે જેમ કે એક બીજું મટિરિયલ છે જેના ટપકા છે મિત્રો જેમ કે ઓલ મટિરિયલનું પ્રોજેક્ટ ઓપન કરવાનો છે મિત્રો તમારે જેના ટપકા જોવા મળશે પહેલા નંબરના તો આપણે એની પર નથી ક્લિક કરવાનું ખાલી આ છે મિત્રો તમારા આ જે સેપ છે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જે ત્રણ ટપકા દે ત્યાં ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી અને હવે તમારો ફોટો છે તો આપણે ફોટા પર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનો છે તો મિત્રો આપણે નીચે જવાનું છે નીચે જે તમને આ રીતનો ઇફેક્ટ જેમ કે ફોટો મળશે એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનો છે મિત્રો તમારો આ રીતના સ્ટેટસ છે તમારો રેડી થઈ જશે આમાં તમારો લોગો એડ કરો લોગો એડ કરી શકો છો હવે તમારે અહીં ક્લિક કરી નહીં આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ કરી લેવાનું છે કે તમારો સ્ટેટસ રેડી થઈ જશે તો ચાલો મિત્રો આપણે બીજા વિડીયો